બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ઉંચોસણ ગામે ગામલોકોએ દારૂ અને અબોલાજીવોની હત્યા બંધ કરવા બાબતે ઠરાવ કર્યો હતો. પાપર સુઈગામ નેશનલ હાઈવે ઉપર આવેલા ઉંચોસણ ગામે તમામ સમાજના ગામલોકોએ આજે ગોગાબાપાની જગ્યામાં એકત્રિત થઈ ગામમાં થતી અબોલજીવોની હત્યા અને દારૂ ઉપર લગામ લગાવવા માટે એકતા કરી હતી, જેમાં છેલ્લા ઘણા સમયથી ઉંચોસણ ગામે ખુલ્લેઆમ દારૂ વેચાણ થતાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને અબોલાજીવોની હત્યા મુદ્દે ગામલોકોએ એકતા કરીને આવતા દિવસોમાં દારૂ અને અબોલાજીવોની હત્યા પર પ્રતિબંધ લાવવા માટે ઠરાવ કર્યો હતો. આજે તારીખ 10/9/2024 અને મંગળવારના રોજ તમામ ઉંચોસણના તમામ સમાજના ગ્રામજનો ઉંચોસણ ગોગ મહારાજના મંદિરે એકઠા થઈ અને નિર્ણય લેવામાં આવે છે કે ઉંચોસણ ગામની અંદર બે ત્રણ બદીઓ, એટલે પ્રથમ બદી એ છે કે અબોલા પશુઓની હત્યા થાય છે એટલે અબોલા પશુઓની હત્યા બંધ કરવામાં આવે, સાથે સાથે તમામ ગામના તમામ સમાજના દારૂનું પ્રમાણ પણ વધારે પ્રમાણમાં છે જેથી દારૂ પણ પીવામાં કે વેચવામાં પ્રતિબંધ મૂકવામાં આવે છે ગ્રામજનો દ્વારા. જે આ તમામ ગ્રામજનો નિર્ણય લે છે કે કોઈએ અબોલા પશુઓની હત્યા કરવી નહીં અથવા માંસ મટન લે વેચનાર સામે ગ્રામજનો એમને કયા વેચે નહીં એવો નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે દારૂ પણ વેચવામાં દારૂ વેચે નહીં, પીએ નહીં, અન્ય કોઈ બીજા ગામના લોકો દ્વારા વેચવામાં પણ ના આવવો જોઈએ એવો સખત નિર્ણય લેવામાં આવે છે. એટલે જણાવવામાં આવે છે કે ઉંચોસણ ગામે આજુબાજુના ગામના લોકો કોઈ પણ અન્ય માંસ કે દારૂ લેવા આવે નહીં, નહીતર તમામ ગામના ગ્રામજનો તમામ જ્ઞાતિના એકઠા થઈ અને આવનાર સામે કાયદેસર કાર્યવાહી કરશે અને એને છોડવામાં આવશે નહીં એવા ગ્રામજનોએ નિર્ણય લીધો છે. આ તમામ ગામના તમામ સમાજના લોકોનો નિર્ણય છે. જે ઉંચોસણ ગામમાં આ જે નિર્ણય ગામે લીધો એમાં હું સંમત છું અને આજુબાજુ ગામના કોઈ પણ વસ્તુ આર્યા કોઈ પણ પ્રવૃત્તિને લેવા આવશે એની જવાબદારી ટોટલ એની રહેશે અને ગામ એમાં કાર્યવાહી કરશે.